સમાચાર જોઈએ. ડોક્ટર અતુલ શકના અપઘાત મામલે પોલીસે એફએસએલની મદદ લીધી છે અને હવે સુસાઇડ નોટ અને એફએસએલના રિપોર્ટ પર પોલીસની નજર મંડરાઈ રહી છે. તબીબ અતુલ શકના અપઘાત પાછળને કારણને લઈને સમગ્ર તપાસ. મૃતકના પરિવારજનોએ હજુ સુધી પોલીસને લેખિત ફરિયાદ નથી આપી. સુસાઇડ નોટને આધારે મૃતકના પરિવારજનો પોલીસ ફરિયાદ કરે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ ફોનલાઇન પર જોડાયા છે. ધર્મેશ, ડોક્ટર અતુલ શકના અપઘાત મામલે હવે પોલીસે એફએસએલની મદદ લીધી છે, શું વિગત? ચોક્કસ, ગીર સોમનાથમાં જેને કહે લોકપ્રિય જે તબીબ તરીકે જેની ગણના થતી એ અતુલ શકના અપઘાતના કેસમાં આજે એક અપડેટ મળી રહ્યા છે કે પોલીસ હવે એફએસએલની મદદ લીધી છે અને જે ખાસ કરીને સ્યુસાઇડ નોટ છે અને અન્ય પુરાવા છે એમાં એફએસએલના રિપોર્ટની રાહ જોશે. ગઈકાલે લુવાણા સમાજ અને આઈએમએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વેરાવળ બ્રાન્ચ છે એમને આવેદનપત્ર આપ્યું ત્યારે એમના પરિવારજનના પુત્ર અને એમના બહેને કહ્યું હતું કે પોલીસ અમને સહકાર આપી રહી છે પરંતુ મોટા માણસો સામે લડવાનું હોય કાયદાકીય લડત લે છે. હજી સુધી કોઈ ફરિયાદ લેખિત પોલીસને આપી નથી પરંતુ હવે એફએસએલના રિપોર્ટ ઉપર આધાર છે. કારણ કે જે સુસાઇડ નોટ છે એમાં લખ્યું છે ગુજરાતીમાં નારણ ચુડાસમા અને રાજેશ ચુડાસમા અને ઇંગ્લિશમાં થઈ છે. આ પણ એક તપાસનો વિષય છે. આ તમામ બાબતો હવે એફએસએલના રિપોર્ટ ઉપર આખું પોલીસ કાર્યવાહી થશે. એ દરમિયાન આજે પરિવારજનો પોલીસનો ફરિયાદનું સ્ટેન્ડ લે કે નહીં એના ઉપર પણ એક નજર મંડાઈ રહી છે. જી બિલકુલ ધર્મેશ, જાણકારી બદલ આપનો આભાર. વડોદરાનું વ્હાઇટ હાઉસ તોડવાની કામગીરી. વ્હાઇટ હાઉસ સહિત સરકારી જમીન પરના અન્ય દબાણો તોડવામાં આવી રહ્યા છે. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી દ્વારા કાર્યવાહી હાથ